કેમ છે ભાઈ અંકિત? અરે મજા મજા તો બરોબર. પણ અંકિત કેટલો ટાઈમ હવે બધી દિવાલો એમનું દોડીને દોડી રહે? અરે નહીં રહેવા દઈએ કે દિવાલ દોરી, કેમ કે આવી ગઈ છે હોળી. હવે બરોબર, લે શું કે પ્લાનિંગ હોળીનું? બસ આજે એ જ ડિસાઈડ કરવાનું છે મીટિંગમાં. બરોબર. આ કોને? પટનો કટકો. હે, કેમ આપણી સોસાયટીમાં નવા આવ્યા લાગે? હા ભાઈ, બે દિવસ પહેલા જ આવ્યા. બહુ એટીટ્યુડ ને ઘમનવારી છોકરી આ. કાઈ વાંધો નહીં, ભલે રહ્યો. સમય આવતા માણસોને એના કર્મો જ ઘમંડ અને અભિમાન ઉતારી દે છે. 100% સાચી વાત ભાઈ. સારું, હાલ આજે મીટિંગમાં મળીએ. પાકું પાકું. હેલો મિત્રો, કેમ છો બધા? હા મજામાં જ હશો. તમને લોકોને શું વાંધો હોય? તો હા, આજે હું તમને એક એવી એપ્લિકેશન વિશે જણાવવાનો છું જે તમે પહેલાં ક્યારેય નહીં જોયું હોય. અર્નિંગ એપ તો આપણે ઘણી બધી જોઈ છે, પણ હમણાં નવી એક એપ્લિકેશન આવી છે જેનું નામ છે ડિજીકોઇન્સ. ડિજીકોઇન્સ એક ખૂબ જ સરસ એપ છે. અને હા, આમાં દોસ્તો તમે દરરોજ ₹50 થી લઈ ₹500 સુધી ડેઇલી કમાઈ શકો છો. તો દોસ્તો, હવે હું બતાવીશ આમાં કઈ રીતના આગળ વધવું. તો એપ્લિકેશન ઓપન કરતા લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. લેંગ્વેજ સિલેક્ટ કર્યા બાદ સાઇન અપ કરી લોગિન કરી લેવાનું છે. તો મિત્રો, ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ટાસ્ક જોવા મળશે. તો બહુ સિમ્પલ કામ કરવાનું છે. અહીંયા જેટલા ટાસ્ક દેખાય એ બધા ટાસ્ક કમ્પ્લીટ કરવાના છે, અને જેવા તમે ટાસ્ક કમ્પ્લીટ કરશો એવા ડિજીકોઇન્સ તમારા વોલેટમાં જમા થઈ જશે. તો દોસ્તો, આમાં તમે ડેઇલી ટાસ્ક કમ્પ્લીટ કરીને પણ એક્સ્ટ્રા ડિજીકોઇન્સ કમાઈ શકો છો. અને આટલું જ નહીં, તમારા મિત્રોને રેફર કોડ શેર કરીને પણ સારું એવું અર્નિંગ કરી શકો છો. તો દોસ્તો, હવે હું આ ડિજીકોઇન્સને લાઈવ રિડીમ કરીને બતાવીશ. તો સૌપ્રથમ તમારે વોલેટમાં જવાનું છે, ત્યારબાદ રિડીમ નાઉના ઓપ્શનમાં જવાનું છે, ત્યારબાદ યુપીઆઈ ઓપ્શન સિલેક્ટ કરી તમારું યુપીઆઈ આઈડી નાખી રિડીમ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો ત્યારબાદ તરત જ તમારા વોલેટમાં રૂપિયા જમા થઈ જશે. તો રાહ કોની જોવો છો? એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ફટાફટ જાઓ, ઇન્સ્ટોલ કરો અને અર્નિંગ સ્ટાર્ટ કરો. તો મિત્રો, આજની મીટિંગ હોળીની ઉજવણી કઈ રીતે કરવી એ બાબતે રાખેલ છે. ઓકે. તો મિત્રો, આ વર્ષે પણ આપણે હર વર્ષની જેમ અબીર ગુલાલનો ઉપયોગ કરવાનો છે. કોઈ પાકા રંગનો ઉપયોગ નથી કરવાનો. એક્સક્યુઝ મી, કેમ પાકા કલરનો યુઝ નહીં કરીએ? તમને એમાં શું વાંધો છે? મેડમ, એનાથી ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે. એક તો આપણી ચામડી પરથી રંગ જતા બહુ ટાઈમ લગાડે છે, અને આપણી ચામડીમાં કેટલા રોગ થાય છે તમને ખબર છે. તો એટલા માટે આ વર્ષે કોઈ પણ પાકા રંગનો ઉપયોગ નહીં કરે. બરોબર છે? બરોબર. શું બરોબર છે? જ્યાં સુધી પાકા રંગથી હોળી ના રમી ને ત્યાં સુધી કલર ના ચડે. જો મેડમ, તમે અમારી સોસાયટીમાં નવા રહેવા આવ્યા છો અને અમારા આ જ નિયમો છે. જો તમે એનું પાલન કરી શકો ને તો જ હોળી રમવા આવજો, બાકી અમારે કઈ જરૂરત નથી. બરોબર ને? બરોબર બરોબર. તો આજની મીટિંગ અહીંયા જ પૂરી થઈ છે, અને કાલે બધા સવારે હોળી રમવા પહોંચી જશે. પાકો પાકો. હાલો હાલો. ચાલ પીકો, આપણે જવો નથી? હવે જો ઓલા ને કલર લગાડો પછી મને કે. Thank you.
કલર લગાડીને રહીશ. પાલ ભાઈ પાકો કલર લગાડ્યો તને. કેવો પાકો કલર. પૂજા કલર તો જાતો નથી. કે કા પાકો કલર તો નથી ને? તે કઈ બદલાવ્યું તું? એટલે જે મે કલર બદલાવ્યો તો એ પાકો કલર હતો. તમે લોકો શું કર્યું? ફાઈવ પ્લાન સક્સેસફુલ. કયો પ્લાન? ક્યારે બનાવ્યો? તો જો અર્શિયા, કોઈ સાંભળતું તો નથી ને? પાછું પાછું કોઈ સાંભળે? સાંભળે સાંભળે સાંભળે. બોલો બોલો બોલો. તારે શું કોઈ? પ્રિયંકા ને? હા હા. એ આપને રંગવા માટે પાકો કલર લઈ આવી હતી. હું વાત કરો. પછી મેં શું કર્યું ખબર? હા હા. એનો જે પાકો કલર હતો ને, આપણા કાચા કલર લઈને બદલી નાખ્યો. વાહ મારા ભાઈ વાહ. આખો પ્લાન એનો ચોપટ કરી નાખ્યો. અને પાછો એ રંગ ક્યાં છે ખબર? ના. આપણા પિલોર પાછળ. બરોબર. એનો મતલબ એની પાસે આપણો કાચો કલર ને આપણી પાસે પાકો કલર આવી ગયો. હવે મજા આવશે જયારે આપણે રંગવા જઈએ ને, ત્યારે આપણે એને પાકા કલર થી રંગી દે. સી મજા આવશે ભાઈ. ખરેખર અમે ત્યારે કલર બદલાવ્યો જ હતો, એટલે તમારો પાકો કલર અમારી પાસે આવી ગયો અને અમારો કાચો કલર તમારી પાસે આવી ગયો. બહુ શોખ હતો ને તને રંગ ચડાવવાનો. હવે જો તારો રંગ તને જ ચડી ગયો. Thank you.